બે આઉટલેટ અને 8 કર્મચારીઓ સાથેની કંપનીએ આઈપીઓ બહાર પાડ્યો અને 10.5 લાખ જેટલા શેરની સામે 41 કરોડ શેરની બીડ મળી. 419 ગણા વધુ ઓવર સબસ્ક્રિપ્શન માત્ર 3 દિવસમાં થાય છે. છે ને ગજબની વાત. આ કંપની છે દિલ્હીની રિસોર્સફુલ ઓટોમોબાઈલ. પણ આપણે તો વાત કરવી છે સેબીએ આપેલી સલાહની, જેનાથી રોકાણકારોના કાન 100% ચમકવા જ જોઈએ. અને જો નથી ચમકતા તો શું થઈ શકે છે એ આ અહેવાલ જોઈને તમને બરોબર સમજ પડી જશે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એસએમઈ એટલે કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કંપનીઓ, તેમના દ્વારા નકલી તસવીર રજૂ કરી શેરની કિંમતમાં હેરફેરના સમાચારો આવતા રહે છે. અને આ સમાચારોની વચ્ચે સેબીએ ગત બુધવારના રોજ રોકાણકારોને ચેતવણી સાથે એક સલાહ આપી છે. સેબી આવી કંપનીઓમાં રોકાણકારોને પૈસા લગાવતા પહેલાં ચેતવણી આપે છે, સાથે સલાહ આપે છે અને તેમને કહ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટ અને ટિપ્સના ભરોસે કે પછી અફવાઓમાં આવી જઈ રોકાણ કરવાથી બચવું જોઈએ. સેબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમના ધ્યાને આવ્યું છે કે લિસ્ટિંગ બાદ કેટલીક એસએમઈ કંપનીઓ કે તેમના પ્રમોટર એવા સાર્વજનિક નિવેદનો આપે છે કે જે કંપનીની સકારાત્મક છબી પેદા કરે છે અને કંપનીના ઓપરેશનને હોય તેના કરતાં પણ વધારીને રજૂ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને પોઝિટિવ છબી દેખાવા લાગે છે. આમ આવી જાહેરાતો બાદ બોનસની વાત આવે, ઇશ્યુ સ્ટોક અને સ્ટોક સ્પ્લિટ્સ કે પ્રિફરન્શિયલ એલોટમેન્ટ જેવા કોર્પોરેટ એક્શનોના એલાન કરવામાં આવે છે, જેથી રોકાણકારો આવી સિક્યોરિટીને ખરીદવા માટે પ્રેરાય છે, પ્રોત્સાહિત થાય છે. અને આ સમયે પ્રમોટર્સને આવી કંપનીમાંથી પોતાની હિસ્સેદારી ઊંચા ભાવે વેચાણ કરી દેવાનો મોકો મળી જાય છે. સેબીએ રોકાણકારોને સલાહ આપી છે કે રોકાણકારો રોકાણ કરતા પહેલાં આ પ્રકારના કિમિયાથી સાવધાન અને સતર્ક રહે. સેબીના કહેવા પ્રમાણે સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મને વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું, જેનાથી ઊભા થઈ રહેલા કારોબારીઓ ફંડ એકત્રિત કરી શકે. ત્યારબાદથી એસએમઈના ઇશ્યુ લોન્ચ થવાની સંખ્યામાં ભારે ઉછાળો સામે આવ્યો અને રોકાણકારોની હિસ્સેદારી પણ અચાનક એસએમઈમાં વધવા લાગી. છેલ્લા દાયકાની વાત કરીએ તો સેબીના કહેવા પ્રમાણે આ પ્લેટફોર્મ દ્વારા 14,000 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં 6,000 કરોડ તો માત્ર વર્ષ 2023-24માં જ મેળવવામાં આવ્યા છે. તો આમ સેબી દ્વારા આગામી સમયમાં સોશિયલ મીડિયા પર પણ થતી જાહેરાતો મામલે કડક પગલાં લેવાઈ શકે તેવી શક્યતાઓની વચ્ચે સેબીએ આપેલી સલાહમાં રોકાણકારોને લગભગ બધું જ સ્પષ્ટ રીતે સમજાવી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવું જણાય છે. આમ છતાં પણ હવે જો રોકાણકારો કોઈએ ખોદેલા ઇશ્યુ નામના કૂવામાં પડવાનું નક્કી કરી જ લીધું હોય તો એ તો મૂર્ખામીથી વધારે નહીં કહી ન શકાય. આમ રોકાણકારો જોઈ જાણી અને જાળવીને ચાલે તો બજારમાં ટકે તેવી સ્થિતિ હાલની બજાર છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ જણાતી નથી. આ જ પ્રકારની વાતો, બજારની વાતો, સમાચારો સાથે જલ્દી મળીશું. નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.